भरूच जिल्लामां कोरोना काळमां कोरोनानी सारवार बाद मृत्यु पामता मृतकनी पासे जता पण स्वजनों गभराई रह्या हता त्यारे मुस्लिम समाजना आगेवानोए लाकडानी पेटीओ तैयार करी भरूचनी विविध होस्पिटलोमां आपी मौतनो मलाजो जळवाय ते माटेनी अनोखी पहल करी छे। 500થી વધુ લાકડાની પેટીઓ તૈયાર કરાવી અને સાથે અંતિમ સંસ્કારની તમામ સામગ્રી સાથેની કીટો હોસ્પિટલોમાં દાન કરી છે। ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે ભરૂચના મુસ્લિમ સમાજના કોરોનાના દર્દીઓ મૃત્યુ પામે તો તેના મોતનો મલાજો જળવાઈ રહે તે માટેની અનોખી પહેલ કરાઈ છે। સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી સહિત ભરૂચના મુસ્લિમ આગેવાનોએ ભેગા મળી કોરોનાની મહામારી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામતા મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના લોકોને અંતિમ ક્રિયાની તમામ સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવાની શરૂઆત કરાઈ છે। અત્યારે જે સમગ્ર વિશ્વ અને ભારતમાં જે કોરોનાની મહામારી ચાલી રહેલી છે, આવા કપરા સમયે જે લોકો બીમાર લોકો મૃત્યુ પામતા હતા એમની મૈયતનો મલાજો ના જળવાતો હતો, ત્યારે અમે અમારા મુસ્લિમ સમાજના તરફથી અમારા સભ્ય રાજી વાલુવાળા અને માજીદને અમારી સમગ્ર ટીમે નક્કી કર્યું કે આપણે જે મૃત્યુ પામતા મૈયતો છે એમની દફનવિધિ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરીએ। આ સરે અમે આ પહેલી તો 125 જેટલી પેટીઓ મૈયતને દફન કરવાની જે અમે બનાવેલી છે, જેને અંદાજિત એક પેટીની કિંમત 3500-4000 રૂપિયા જેવી થાય છે। આ પેટીઓ અમે તમામ ધર્મના લોકોને જે મૃત્યુ પામ્યા એમને વિનામૂલ્યે અહીંથી પહોંચાડી દી, ત્યારબાદ અમે મૈયતને દફન કરવા માટે અને અંતિમ ક્રિયા માટેનો સામાન જે કફન ને બધો એ પણ લગભગ 150 જેટલા સેટ વસાવ્યા, મૈયતને કબરમાં ઉતારવા માટેના ચોલા, કેમ કે જ્યારે કોરોનાની મહામારી દરમિયાન કોઈ મૃત્યુ પામતું હતું તો પોતાના ફેમિલી મેમ્બરે મૈયતને હાથ લગાવવા તૈયાર ન હતા। આવા સમયે અમારી સમગ્ર ટીમે બાઈપા અમારા જે નવયુવાનો છે અમે ખરે પગે ઊભા રહી અને તમામ વસ્તુની અમે અહીંયા વસાવ્યું અને અલગ અલગ હોસ્પિટલમાં છે, જંબુસર છે, વલણ છે, ખરોજ છે, ડભોઈ છે, જયાબેન મોદી છે, પછી વેલફેર હોસ્પિટલ છે, આ તમામ હોસ્પિટલોમાં અમે કફન મૈયત દફન કરવાની પેટીઓ અને ચોલા વિનામૂલ્યે પહોંચાડેલા છે। અને હજુ પણ જે લોકો બીમાર છે અલ્લાથી દુઆ કરે કે વહેલી તકે બધા સાજા થાય, પરંતુ હજુ પણ કોઈની જો મૃત્યુ કોરોનામાં થાય અને એમને કફનની અંતિમ ક્રિયાની જરૂર પડે ચોક્કસ અમારો સંપર્ક કરશો, અમે વિનામૂલ્યે અમારા મુસ્લિમ સમાજ તરફથી તમામને આ મૈયતની પેટીઓ કફન અંતિમ ક્રિયાનો સામાન એના ઘરે સુધી પહોંચાડીશું અને ઉપરવાથી દુઆ કરીએ કે જેટલા પણ બીમાર દર્દીઓ હોસ્પિટલોમાં છે કોરોનામાં એ તમામ લોકો વહેલી તકે સાજા થાય અને સમગ્ર ભારતીયો સાજા થઈ અને તંદુરસ્તી ફરે એવી અલ્લાથી દુઆ કરીએ। મૃતકોના દફનવિધિ માટેની લાકડાની પેટીઓ તૈયાર કરતા સુથારી ગુલામ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની બીમારીથી સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં મેં 300 પેટીઓ બનાવી છે અને રાત દિવસ બનાવતો રહીશ। મારી ઉપર ફોન આવ્યો અબ્દુલભાઈનો કે ગુલામ, કોરોનાની મહામારીમાં બહુ કોરોના વધી રહેલું છે, એના માટે પેટી બનાવવાની છે અને જગા જગા પેટીનો વિતરણ કરવાનું છે, તો મેં અબ્દુલભાઈને વિચારા વગર તરત હા પાડી દીધી અને મેં ખુશી વ્યક્ત કરું છું કે આવા કામ માટે મને અબ્દુલભાઈએ યાદ કર્યો અને હું આવા કામ માટે એની ટાઈમ અબ્દુલભાઈની સાથે જ છું ને મેં લગભગ આ કોરોનાની મહામારીમાં 100-125 પેટી અભી તક બનાવી ચૂક્યો છું અને અબ્દુલભાઈને મેં એવું કહેવા માગું છું કે જ્યારે પણ તમને જરૂર પડે પેટીની એની ટાઈમ તમે ખાલી મને એક કોલ કરજો, તમારી પાસે પેટીઓ જેટલી જોઈશે એટલી ક્વોન્ટિટીમાં તમને હાજર મળશે। અંદાજી મેં 100-125 બલકે એનાથી વધુ પેટી બનાવી દીધી છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।